नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों मारी यूट्यूब चेनल में। हूँ छु आपनो मित्र भाविक वघासिया। तो मित्रों, खास करीने आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे हालनी सक्रिय सिस्टमों नी स्थिति शुं छे अने आजे गुजरातना क्या क्या जिल्लाओमां धोधमार वरसाद जोवा मळी शके छे, तेमज आगामी दिवसोमां वरप मळशे के नहीं ते विशेनी वीडियोमां वात करीशुं। तो वीडियो ने जोता पहेला चेनल माटे पण मित्रो नवा होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने वीडियो ने लाइक करीने शेर करवानुं भूलशो नहीं। तो मित्रों, खास करीने गई काले रीतसर नुं मेघतांडव जोवा मळ्युं, अनेक विस्तारोमां मुसळधार वरसाद जोवा मळ्यो। सौराष्ट्रना लगभग मोटा भागना विस्तारोमां गईकाले સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોઈએ તો હાલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી ઝારખંડ નજીક, તે હવે આગળ વધી અને રાજસ્થાન અને લાગુ એમપીના ભાગો પર આવી ગઈ છે અને હાલ આ સિસ્ટમ છે તે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે। તો એક ઓફશોર ટ્રોપ છે તે દક્ષિણ ગુજરાતના કાંઠેથી લઈ અને કેરળ સુધી લંબાઈ રહ્યો છે, જ્યારે ચોમાસુ ધરી રાજસ્થાનના ભાગોથી પસાર થઈ રહી છે। જ્યાં લો પ્રેશર સેન્ટર છે ત્યાંથી કોટા, સતના, ડાલ્ટનગંજ, બાંકપુરા થઈ અને મણિપુર સુધીના ભાગો તરફ જઈ રહી છે। મતલબ કે પશ્ચિમ છેડો રાજસ્થાનના ભાગો પર જજી છે લો પ્રેશર સેન્ટર નજીક, અને હાલ ચોમાસુ ધરી તેની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે। તો આ છે સિસ્ટમોની મહત્વપૂર્ણ માહિતી। તો હવે વાત કરીએ વરાપ અંગે। તો મિત્રો, ખાસ કરીને જે વરસાદનો મુખ્ય રાઉન્ડ હતો તે હવે એક જોવા જઈએ તો પૂર્ણ થઈ ગયો છે। જે ભારે વરસાદ પડતો મોટા ભાગના વિસ્તારમાં પડતો, તે વરસાદની ગતિવિધિ આજથી ઘટવામાં રહેશે। મતલબ કે વરસાદના વિસ્તારોમાં આંશિક રીતે આજથી ઘટાડો થશે અને ઘણા વિસ્તારોને રાહત પણ મળશે વરસાદમાં। ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા જે વરાપની સ્થિતિ શું છે તે વિશે વાત કરીએ તો આગામી દિવસો દરમિયાન હજી 13-14 તારીખ સુધી રેડા ઝાપટાનું પ્રમાણ યથાવત રહી શકે છે। છૂટાછવાયા વિસ્તારમાં સંપૂર્ણ રીતે વરાપ મળે તેવી શક્યતાઓ નથી। હા, અમુક વિસ્તારમાં સારી વરાપ પણ મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં સારી વરાપ મળે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ વરસાદી માહોલ એકાદ બે દિવસ દરમિયાન જોવા મળે વધુ તેવી શક્યતાઓ રહેલી છે। એટલે 15 તારીખ સુધી છૂટો થવાય રેડા ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે રાહત મળશે, પરંતુ સંપૂર્ણ રીતે વરાપ નહીં મળે। કારણ કે રેડા ઝાપટાનું પ્રમાણ આ દિવસોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં યથાવત રહી શકે છે અને ત્યારબાદ વરસાદી રાઉન્ડની શક્યતાઓ રહેલી છે, જે વિશેની અપડેટ આપણે સાંજની અપડેટ આવે છે તેમાં આપવામાં આવશે। તો આગામી દિવસોમાં નવો વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં શરૂ થઈ શકે છે, કઈ તારીખ સુધી ચાલી શકે છે તે વિશેની માહિતી પણ સાંજની અપડેટ આવશે તેમાં આપવામાં આવશે। તો ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશે વાત કરીએ તો ઓફશોર ટ્રોપ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી સક્રિય છે। આના પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ, અમુક વિસ્તારમાં ભારે વરસાદ યથાવત રહી શકે છે આજે પણ। જ્યારે તાપી, નર્મદા, ડાંગ, ભરૂચ સહિતના વિસ્તારમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાથી હળવો, અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને આજે પણ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લો આ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ ગણી શકાય અને ત્યાં પણ છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે। જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં પણ છૂટો થયો વરસાદી માહોલ સીમિત વિસ્તારમાં જોવા મળે, જોકે વરસાદની ગતિવિધિ ત્યાં થોડી વધુ રહી શકે છે અને છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની શક્યતા આ વિસ્તારમાં વધુ ગણી શકાય। દ્વારકા, જામનગરમાં પણ વરસાદની શક્યતાઓ ગણી શકાય, ત્યાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે, પરંતુ સૌથી વધુ શક્યતાઓ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, પોરબંદર જિલ્લાને લાગુ દ્વારકા જિલ્લાના ભાગો છે, તેમજ રાજકોટ જિલ્લો, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં વધુ શક્યતાઓ લાગી રહી છે અને બોટાદની આજુબાજુ સુરેન્દ્રનગરના વિસ્તારો છે તેમાં પણ વધુ શક્યતાઓ ગણી શકાય। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદની ગતિવિધિ થોડી સારી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, એમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો એકંદરે મધ્ય પૂર્વ ગુજરાત માટે આજે પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ રહેલી છે, એમાં પણ ખાસ કરીને જે પાટણ, સિદ્ધપુર, મહેસાણા, પાલનપુર, મોડાસા, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો, સાબરકાંઠા આજુબાજુના, હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે, હળવો મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં યથાવત રહી શકે છે આજે પણ। જ્યારે બનાસકાંઠા, વાવ, થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ છૂટો થયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે આંશિક રાહત મળે તેવી શક્યતાઓ રહેલી છે, જોકે વરસાદી માહોલ આજે પણ જોવા મળશે, એમાં પણ ખાસ કરીને જે રાપર, ભચાઉ આજુબાજુના વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ આજે વધુ દેખાઈ રહી છે। જ્યારે
માંડવી નલિયા આ સાઈડના વિસ્તારો છે, ભુજ અંજાર ગાંધીધામ આજુબાજુના વિસ્તારમાં પણ સારી શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારમાં આજે દેખાઈ રહી છે, એટલે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે। બાકીના કચ્છના ભાગોમાં પાકિસ્તાન લાગુ કચ્છના ભાગો છે એમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સીમિત વિસ્તારોમાં। એટલે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં જે ગઈકાલે વરસાદનો વિસ્તાર હતો તેના કરતા ઘણો ઘટાડો થઈ જશે, પરંતુ વરસાદની ગતિવિધિ હજી એકાદ બે દિવસ સુધી જોવા મળી શકે છે અને ત્યારબાદ આંશિક રીતે થોડી રાહત મળશે અને અમુક વિસ્તારમાં વરાપ જોવા મળે, પરંતુ ખાસ એવી મોટી વરાપ નહીં, કારણ કે રેડા ઝાપટાનું પ્રમાણને કારણે વરાપ ભાંગી જતી હોય છે, તો આ પ્રકારની સ્થિતિ હજી પણ યથાવત રહી શકે છે। એટલે સંપૂર્ણ વરાપ બળે મોટાભાગના વિસ્તારમાં તેવી શક્યતા ઓછી રહેલી અને અમુક વિસ્તારમાં સારી વરાપ પણ મળશે। આભાર।